બાળમિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ સાત પ્રકરણ દસ પ્રાયોગિક ભૂમિતિ

છ સેન્ટીમીટર થાય હવે આપણને સમ દ્વિ બાજુ કીધું છે એટલે આપણે ac ને કર્ણ તરીકે લઈ શકશું હોય છે આકૃતિ દોરી લઈએ કાચી આકૃતિનું કામ શું છે તો એક આપણે અંદાજ કરવાનો છે કે આપણી રચના કેવી બનશે તો આપણે એક કાચી આકૃતિ દોરવા માટે આપણે સ્કેલ લઈ લઈએ આપણે એક રેખા બનાવી દઈએ ને એટલો જ આપણે બીજો બનાવી દઈએ કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે આપણું સમ બાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓ સરખી હોય આપણે કાચી આકૃતિ હંમેશા અંદાજિત બનાવીએ છીએ કારણ કે આપણને એક આઈડિયા આવે કે આપણી રચના કેવી થશે આ છ સેન્ટીમીટર છે આ પણ કેટલું હશે છ સેન્ટીમીટર અને કયો ખૂણો અંશનો અંશનો કીધો છે તો 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 કે સી સી આપણે ખૂણાને કરી દઈએ બાકીનું નામ આપણે આપી દઈએ આને આપી દઈએ એ અને આને આપી દઈએ બી શા માટે મેં કર્ણ છ સેન્ટીમીટરનો નો લીધો કારણ કે કર્ણની લંબાઈ આ બંનેના લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય કર્મ કર્ણનો વર્ગ એવો પાયથાગોરસનો નિયમ આપણે આગળ ભણસું એટલે અત્યારે તમે એ વસ્તુમાં તમને ઓછું સમજાશે પરંતુ આ બંને બાજુ મેં એટલા માટે છ સેન્ટીમીટર લીધી છે હવે આપણે આપણી રચના બનાવી લઈએ રચનાની સાથે સાથે આપણે રચનાના મુદ્દાઓ પણ લખીએ હવે સૌ તો આપણે દર વખતે આપણે એ નામ આપી દઈએ એ નામ આપી દીધું ત્યારબાદ આપણે એસી કેટલો બનાવવાનો છે તો કે છ સેન્ટીમીટર તો આપણે આપણી માપ પટ્ટી દ્વારા છ સેન્ટીમીટર માપી લઈએ તો મારે અત્યારે તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર મેં છ સેન્ટીમીટર માપ લઈ લીધું છે તો એને આપણે આધાર તરીકે પસંદ કરી અને અહીંયા એક આપણે ચાપ બનાવી દઈએ જ્યાં ચાપ છેદે એ છેદ બિંદુને આપણે શું નામ આપી દઈશું તો કે સી રેખાખંડ એસી આપણે કેટલા કેટલા સાઇઝનો રહી તો કે છ સેન્ટીમીટરનો તો આપણે અહીંયા લખી નાખીએ છ સેમી તો આપણે લખીએ રેખાખંડ રચો કે જેની લંબાઈ સેમી તમે આને અલગ શબ્દોમાં પણ લખી શકો એ રીતે પણ લખી શકો કે છ સેમી લંબાઈનો રેખાખંડ એસી રચો ત્યારબાદ આપણે સી ખૂણો નેવું નો કરવો છે તો નેવું નો ખૂણો કરવાનો તમને ખ્યાલ જ છે અંદાજિત આપણું પરિકર આપણે ઓપન કરીને આપણે એક અર્ધવર્તુળ ચાપ લગાવી દેશું આપણે એક ચાપ લગાવી દીધી હવે આ ચાપ જ્યાં છેદે છેદ બિંદુને સિલેક્ટ કરીને આપણે પહેલી ચાપ લગાવશું આ આપણે સાઠનો ખૂણો બનાવ્યો ત્યારબાદ એને આપણે આધાર બિંદુ તરીકે પસંદ કરી અને આપણે બીજી ચાપ લગાવીશું આ આપણે કેટલાનો ખૂણો બનાવ્યો એકસો વીસનો જો હું આ બંનેને જોડી દઉં આ રીતે તો એકસો વીસ થઈ જાય આ બંનેને જોડી દઉં તો સાઠ થઈ જાય આપણે બનાવવાનો છે નેવુંનો નો હવે આપણે આપણે પરિકરનું માપ ચેન્જ કરવાનું પણ કેટલું તો કે થોડું ત્યારબાદ આપણે આ સાઈઠ નો જે ખૂણો છે એને આપણે એક ચાપ લગાવશું અને આ એકસો સોરી એકસો વીસના ના ખૂણા અને ના બંનેના ખૂણેથી આપણે એક એક ચાપ લગાવશું અને એ બંને જ્યાં છેદે એ આ ચાપના છેદ બિંદુને આપણે સી સાથે એક કિરણ વડે છોડી દેશું તમે જોઈ શકો છો એક્ઝેક્ટ નેવું નો ખૂણો આપણે અહીંયા બનાવી દીધો તો આપણે અહીં લખી પણ નાખીએ નેવું અંશ આ કિરણને આપણે કોઈ નામ આપી દઈએ આપણો ત્રિકોણ નામ એબીસી છે તો આપણે કિરણને શું નામ આપી દઈએ એક્સ તો આપણે શું લખશું કે સી બિંદુને આધાર તરીકે પસંદ કરીને કિરણ સી એક્સ બનાવો કે જેથી સી બિંદુ કેટલાનું થાય નેવુંનું તો આપણે એને શબ્દ સ્વરૂપે અહીં લખી લઈએ કે સી બિંદુને આધાર બિંદુ તરીકે પસંદ કરી ક્યુ કિરણ બનાવ્યું આપણે સી એક્સ કિરણ સી એક્સ રચ્યો કે જેથી આ બિંદુ સી કેટલાનું થવું જોઈએ જેથી માપ ખૂણો સી અથવા તો બિંદુ સી ઉપર જે ખૂણો બને છે બરાબર નેવું અંશ થાય હજી આપણને ત્રિકોણ રકમમાં એક શરત આપી છે આપણે આ જે બી અને સી અથવા તો સીબી છે એ આપણે છ સેન્ટીમીટરનું બનાવવાનું છે તો આપણે ફરીવાર આપણી સ્કેલ લઈ લેશું અને આપણી સ્કેલમાં આપણે છ સેન્ટીમીટર માપ માપી લેશું આપણે છ સેન્ટીમીટર માપ માપી લીધું છે તો હવે સીને આધાર તરીકે આપણે પસંદ કરી અને આપણે છ સેન્ટીમીટર દૂર એક ચાપ લગાવી દેશું અને એ જ્યાં છેદે એ છેદ બિંદુને આપણે શું નામ આપી દઈએ તો કે લખી લઈએ આપણે કિરણ સીએક્સ ઉપર સીએક્સ પર સેમી ત્રિજ્યાની ચાપ દોરો આપણે સીએક્સ ઉપર છ સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરી અને છેદ બિંદુને શું નામ આપ્યું તો કે બી તથા છેદ બિંદુને બી નામ આપો બસ હવે આપણો ત્રિકોણ પૂરો થવાનો છે બીને અને એને આપણે આપણે બી ને અને એને જોડી દીધા તો આપણે લખીએ રેખાખંડ એ બી પણ બોલી શકાય અને બી એ પણ બોલી શકાય એ બી રચો આપણી જે શરત હતી સી ખૂણો એક ખૂણો નેવું નો અને આ બંને બાજુઓ સમ બાજુ એટલે કે છ સેન્ટીમીટરની થવી જોઈએ તો આપણે બંને શરતોને પૂરી કરી તો આપણો ત્રિકોણ અહીંયા બની ગયો છે તો આપણે લખી લઈએ ત્રિકોણ એબીસી માગ્યા મુજબનો ત્રિકોણ છે વિડિયોને પોઝ કરી રચના તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો હવે થોડી જ વારમાં તમને ચેપ્ટર અગિયારનો પહેલો દાખલો ફોટોલિંક સ્વરૂપે આવશે ટચ કરવાથી જોઈ શકાશે બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં